ગુજરાતમાં હીટ વેવ યથાવત છે. ઘણી જગ્યાએ પારો 40 ડિગ્રીને પાર ગયો છે. ચલો જાણીએ કયા શહેરમાં કેટલું તાપમાન છે. તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝને, તમારી સાથે હું છું કિશન ત્રિવેદી. રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. દિવસ કરતા રાત્રે ગરમીનો પારો ઊંચો રહે છે. હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસમાં વધુ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં માર્ચ મહિનો પૂરો થઈ રહ્યો છે અને ગરમીનો પારો હાઈ થઈ રહ્યો છે. અત્યારે સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. દિવસ કરતા રાત્રિની ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. રાતની ગરમી સામાન્ય કરતા 4 થી 4.5 ડિગ્રી વધુ રહી છે. રાજ્યમાં ગાંધીનગર વડોદરામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચ્યું છે. અમરેલી અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીને પાર રહ્યું છે. 4 શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ગાંધીનગરમાં 39.6 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી, અમરેલીમાં 39.4 ડિગ્રી, અમદાવાદમાં 39 ડિગ્રી, ડીસામાં 38, સુરેન્દ્રનગરમાં 38.8, રાજકોટમાં 38.7, વલ્લભ વિદ્યાનગરમાં 38.8, મહુવામાં 37.8 ડિગ્રી અને કેશોદમાં 37.7 ડિગ્રી તાપમાન છે. હવામાન વિભાગે જણાવ્યું કે 27 થી 31 માર્ચ દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના આસપાસના મેદાનમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. IMD કહ્યું કે 31 માર્ચથી 1 એપ્રિલ સુધી પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ પડશે. ઉત્તર પૂર્વ ભારતમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય અને સિક્કિમ સહિતના ઘણા રાજ્યોનો સમાવેશ છે. હવામાન વિભાગે ગુરુવારે જમ્મુ કાશ્મીર અને હરિયાણા, પશ્ચિમ યુપી અને હિમાચલ પ્રદેશમાં ગાજવીજની ચેતવણી આપી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવું થશે. હવામાન વિભાગે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ વરસાદની સંભાવના છે. આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.